हो जीरे हरिनी हाथड़िए मारे रोजनू हटा हो जीरे हरिनी हाथड़िए मारे जोइयो रोजनू हटा પરમાત્માની હાટડી
આપણે એક નક્કી છે કે આપણે જે વસ્તુ જોતી હોય ને એનો ત્યાગ કરો ને એ જ મળે. આપણે જો રૂપિયા વાળું થવું હોય તો આ રૂપિયાનું ક્યાંક રોકાણ કરો એટલે ત્યાગ કરો તો રૂપિયા લઈને આવે. ઠીક છે, એ તો આપણે એમ કહેવાય કે આ બધી માયા છે ને, આખરા કઈ હારે આવવાનું નથી. લોકો માન્યો કે ટેસ્ટ આવે નહીં, ભલે બધા વાતો કરે. એક જણો બ્રહ્માજી નું બાપુ મળ્યો તપ કરવા, બ્રહ્મા નું બ્રહ્મા પ્રસન્ન થયા, બ્રહ્માએ કીધું કે માગી લે બેટા, કે માગું પછી, પણ પેલા મને તમે બ્રહ્માજી એ કહો કે તમારા લોકમાં અને અમારા લોકમાં ફેર શું હોય, બ્રહ્મલોક અને આ પૃથ્વીમાં ફેર શું. એટલે બ્રહ્માજીએ કીધું કે તમારા અહીંના 1000 વર્ષ થાય ત્યારે અમારી 1 ઘડી થાય, તમારા પૃથ્વીના 1000 વર્ષ થાય ત્યારે મારી બ્રહ્મા કે 1 ઘડી થાય, અને તમારા 10 અબજ થાય ત્યારે અમારે 1 આનો થાય. માય ગયો, હવે તારે શું જોવે? બોલો કે કામ કરો ને 10 આના આપો નહી. ત્યારે ભગવાને કીધું કે બ્રહ્માજી 2 ઘડી ઉભો રહે. આમાં ટ્યુબલાઇટ તૈયાર રાખજો, આમાં ઝીણી ઝીણી જ વાત હશે. હાવ જયરાજભાઈ, નિદ્રામાં શું થાય, ઘણા જોક્સ એવા આવે 2 દી પછી સમજાય, અને હું તમને દાંત જ કઢાવવા આવ્યો છું, મારામાં ગણ્યાનનો સાટો છે નહીં. તમને એમ થાય કે રામનામીઓ ખોળામાં તિલક કરીને બેઠો, આગળ ગણ્યાનની માઇન છે, બધું જ્ઞાન હવારે કથામાં લઈ બાપુ પાસે લઈ લેજો. આપણા કારણ કે હવે કવામાં જ નથી, તમે એમ ક્યાં છે, આપણે પાસે શું માઇન છે, હું તમને દાંત કઢાવવા આવ્યો છું. અને એમાં આપણો સમાજ દાંત કાઢે મને બહુ ગમે ભાઈ, ડોળા કાઢવાળા દાંત કાઢે કેવું રૂડું લાગે, હા નહીં તો તેવડ છે કોઈ નહીં, આપણે આમાં હા કરી જાય. અરે એક ગામમાં કોઈ દાંત જ કાઢે નહીં ભાઈ, હું જોક્સ કહીને ટળી ગયો. એટલે મેં 1-2 જણાને કીધું, મેં કીધું કેમ કોઈ દાંત નથી કાઢતા, મેં મને કે સરપો છે ના પાડ્યો ભાઈ, કોઈ હિ હા કર્યા છો. એટલે મેં સરપંચને બોલાવ્યા, મેં કીધું આ આ મારો વિષય, મેં કીધું દાંત કઢાવવાનું, તમે ના પાડી, મને કહો હં, મેં કીધું ખુલ્લું મુકાવો, મને કેમ તો મને કારું નહીં, એમ થાય કારે કાઢવું પડે, પણ પછી એને સૂટું મૂક્યું. આયા મેં બધાએ મને કીધું, મને કે માયાભાઈ આ તો તમે શરૂઆતમાં ભલે દુહાસન કરી લીધા, નિત્રા મને કે રોજ પ્રોગ્રામ હોય છે, સંત સપાખરા જે એ પાસે બોલો, એને જેને મોઢે મેં કીધું ને હારા લાગતા, એને મોઢે હારા લાગે, જે વસ્તુ જ્યારે હારી ત્યારે લાગે. જો આ આપણે આ ખેતરમાં બેઠા છે વાડીમાં ગામને ચાંપે, બરોબર, અત્યારે આ મંડપ છે, રામકથા છે, વ્યાસપીઠ છે, આ સ્ટેજ છે, આપ છો, હું બોલું છું, આયલી આયલી કંઈક બોલું, તમે આમ દાંત કાઢો, મને મજા આવે, તમને મજા આવે, પણ અહીંયા કોઈ નો 15 દી પછી આવું, અને એકલો એકલા ખેતરમાં હાર્મોનિયમ લઈને બેસી જાવ, હરીની આટડી એ આખું સેલ ખંભાળી, એમ કે માયા એનો સટકી ગયું. હા ના, કાલ કોઈ નો હોય ને તમે એકલા આવીને બેઠા બેઠા કરો તો તમારું કે, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. વરરા જો ફેરા ફરતો હોય માથે, તમને કહું સરસ મજાનો સાફો રહી ગયો હોય, કલંગી સોપતી હોય, હાથમાં તલવાર હોય, એ તમને કહું લાશ નખાઈ ગઈ હોય આમ તલવાર સાથે, અને તમામ ઘરેણા પહેર્યા હોય, અને આ માંડવામાં ઊભો હોય તો વરરા જો રૂડો લાગે, આડે દિવસે અમથે અમથો બજારમાં આમ નીકળ્યો હોય તો નાટકનો કલાકાર લાગે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે, નકર હાસ્ય છે એ સારું જ છે, દાંત કાઢે સારું, પણ બાળક જન્મતા વેત દાંત કાઢે તો કરે, હું એનું ગામ મૂકીને વયું જાય કે આ કોણ આવ્યો ભૂત નહીં, ત્યારે એ વસ્તુ. આ દાખલા તરીકે ભગવાનનું ભજન સારું જ છે, ભગવાનનું ભજન કરવું જોઈએ, રામ રામ નારાયણ નારાયણ જે કાંઈ આપણે કરતા હોય, પણ માની લો કે વરરાજો ફેરા ફરતા ત્યાં ઉભા એમ કહે રામ બોલો ભાઈ રામ, વરનો બાપ 2 ધોકા નાખીને આપણી વાડ ભાંગી નાખે, ત્યારે ગીત જ સારા લાગે. ત્યારે ભલે વરરાજો ગમે હોય, એક આંખમાં ફૂલું હોય, અડદનો હગો ભાઈ હોય, તોય બાયુને ગાવું પડે, વીરો મારો ઝગમગ ઝગમ ઝગમગ, તો એનો બાપો થાય હે ત્યારે, હા, કારણ કે ત્યારે એ સારું લાગે. સમય વગરનું કોઈ પણ વસ્તુ સારી લાગતી નથી, જે ટાઈમે જે સમયે. હું ઘણી વાર કહું, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ PSI હોય, અધિકારી હોય, હવે એ હાવ માસ્તર હોય, કેમ છો ભાઈ મજામાં, અથવા તો એ પોલીસ સ્ટેશને જાય અને હાથમાં માળાનો બેર ખોલેતો જાય,
આ વસ્તુ સારી છે, પણ કઈ ઈ વર્ધી પહેલે જયારે એના હાથમાં દંડો ધારો લાગે, કડીમાં રિવોલ્વર હોય હાથમાં દંડો હોય તો હારા લાગે, પણ એ હાથમાં માળાને બેર ખોલી નીકળે શ્રી રામચંદ્ર કૃપાલ. પોલીસ સ્ટેશન જાય ને ઓલા જે એના સ્ટાફ હોય એ ફાળદીને આમ સલામ મારે, નહીં ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, ચાલો ભાઈલા આજે કેટલાને પકડીને લાવ્યા છો કે 5 જણાને, ક્યાં રાખ્યા છે? તક લોકોપમાં? નહીં નહીં નહીં, એને લોકોપમાં ન રખાય, આત્મા પરમાત્મા છે. બારા કાંઠો બારા કાંઠો, પાંચેયને સ્નાન કરાવો, પાંચેય જણાને આસન નાખી ગયો, અને એ પાંચેયની હામા પછી સાહેબ બેસી જાય પલોઠી વાળી, કેમ છો મિત્રો, મજામાં? જે કાંઈ કર્યું હોય તે કામ કરો, હાથમાં પાણી લઈ લ્યો, 3 વાર વિષ્ણુભાઈ નમઃ, વિષ્ણુભાઈ કરે નમઃ કરીને 3 વાર તમે પાણી પી જાઓ, આખે પાણી અડાળી અંતર્મુખ થઈ અને આંખો બંધ કરીને તમારા આત્માને પૂછીને કહો, તમે એક ગુનો કર્યો છે? હવે ઓલા એમ માને, એ તો પગના તળિયા મળે ફાટવા, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ ડોક્ટર હોય એ ગરમ ન હોવા જોઈએ, ડોક્ટર બીજી માં છે. ભલે આપણે ડોક્ટર થાય, પણ કે આપણે આપણે ડીએસપી છે તો વધારે રૂડું લાગે, પણ ડોક્ટર છે તો તમે જોજો આપણા ઇન્જેક્શનના ઘા તો ભાઈડ્યો હોય એ ખમી એકે, વાણિયાનો દીકરો ડોક્ટર હોય તો બહુ મજા આવે, એ ખબર જ ન પડે, એમ સોય મારી દે ધીમે, અમુક વાર તો ગાટલા મારી દે, બાકી આપણે ન ખબર પડવા દે એમ. અમારે એક ડોક્ટર છે ને, આપણું લોટકું વલણ છે, અમારે છે અહીંયા એક ડોક્ટર સાહેબ, કોઈને દવા ન આપે બાપુ, ગગલાવીને રૂપિયા લઈ લે, બોલો જે આવે ને રાડે જ નાખે, હું આવ્યો એ હું થાય, એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે, મરી ગયા મિની ડોર વાળા, સકડામાં બેહો, રિક્ષામાં બેહો, ડમફરિયામાં ચડી જાઓ, નહીં બેહવાનું બસમાં, લાઈવ 150 નીકળ, હા થોડે આવે. બીજું આવ્યો એને પૂછ્યું, તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવું, પેટમાં બહુ દુઃખ, હું કામ પણ ખાઉં, ખાવ છો? નહીં ખાવાના ખાઉં, બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા ખાઓ, નહીં ખાવાના ખાઉં, લાઈવ 150 નીકળ. એમાં કોઈ આપણો હાવજ કોઈ જોતો હશે, પેલા ડોક્ટર કમાલ છે, આ વાડીએ પાણી વાળતા હતા ને આખી રાત ડોક્ટર મગજમાં ફેર્યા, લાઈટનો રાતનો વારો, લાઈટ વારા કાઢ્યો, એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, લાઈટ વહી ગઈ, મેં કીધું કેમ ક્યાં ગઈ ભાઈ, મને કે ફૂલ થવા ગઈ, હું કહો રાચે ઘણા બીજા ફૂલ થયા, લાઈટ ફૂલ થાય એ તો મને આજ ખબર પડી. આખી રાત ડોક્ટર મગજમાં પાણી વાળતા વાળતા ચડ્યા, અને પછી ન રહેવાનું ને ભાઈ, બાવળનો બઠો નાખેલો, પાવળ પાવડાનો હાથો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને હોસ્પિટલ પધાર્યા. પહેલું જ ઘરાક ને ડોક્ટરે પૂછ્યું, હું આવ્યા એ હું થાય? એ કે સાહેબ બે ત્રણ દી થાય, એમ થાય કોકને એક બે નાખું. ડોક્ટર કે નાખવા દો ભાઈ, લાઈવ 150 એ કે આવી લ્યો 300. ડોક્ટર ને શાર નાખ્યા, ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા અને ડોક્ટર એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નો હારા. મૂળ મારો કહેવાનો અર્થ કે આ ભગવાન રાઘવેન્દ્ર સરકારની જયારે કથા ચાલે છે, અને એ કથામાં હરિની હાટડીએ મારું રોજનું હટાણું